कच्छ जिला के मांडवी तालुका के भाड़िया गांव में आया हुआ शिवालय मंदिर कौमी एकता का एक उत्तम नमूना बना है। कच्छ जिला वैसे ही कौमी एकता के नाम से मशहूर बना है, जहां सरहदी कच्छ विस्तार में एक अद्भुत शिवालय यानी कि भोलेनाथ का मंदिर आया हुआ है, जो एक कौमी एकता का उत्कृष्ट उदाहरण बना है। कच्छ के मांडवी तालुका के भाड़िया गांव में आया हुआ शिवालय यानी कि भोलेनाथ का मंदिर कौमी एकता के प्रतीक समान है, क्योंकि ये शिवालय को सौदागर ने बनाया था। यहाँ शिव मंदिर के पास में ही पीर की दरगाह आई हुई है, जो ये धार्मिक स्थल आसपास होने के कारण एक ही दरवाजा है, तो वहीं यही स्थल को लोग मियां महादेव के नाम से भी जाने जाते हैं। ये मंदिर 400 वर्ष पुराना है। इतिहास की बात करें तो यहाँ पर गुदियाली गांव के सेठ सुंदर जी सौदागर ने ये स्थल पर महादेव की तपस्या की थी, और बाद महादेव जी ने प्रसन्न होने के बाद घोड़े के व्यापार में अप्रतिम सफलता प्राप्त की थी। सौदागर पर शिव जी की प्रसन्नता होते हुए यहाँ पर भव्य मंदिर का निर्माण किया गया, जो आज भी हिंदुओं के लिए श्रद्धा और आस्था का विषय बनते हुए मुस्लिम भक्त भी भोलेनाथ के दर्शन के लिए यहाँ पर आते हैं, जो ये इसकी एक विशेष बात कही जाती है। जो ये मियां महादेव के मंदिर से जाने जाते शिवालय में एक ही दरवाजा है, जो कभी भी बंद नहीं होता, और अगर बंद भी किया जाता है तो वो अपने आप ही खुल जाता है, जो इसकी खास रहस्यमय विशेषता रही है। यहाँ पर कई चमत्कार लोगों ने भी देखे है। नागनाथ महादेव मंदिर के पास में बठोपोरा पीर की दरगाह आई हुई है। बठोरा पाकिस्तान से यहाँ पर आए थे और ये स्थल को आस्थान बनाया गया था। जैन और विष्णु समाज द्वारा हर वर्ष यहाँ पर पहेड़ी भी मनाई जाती है। एक तरफ शिवालय और दूसरी तरफ पीर, गुजरात में संभवत मंदिर ही यहाँ पर कभी कभार देखने को मिलता है। मारू नाम महेश गोस्वामी, नाना बाड़िया मांडवी कच्छ। नाना बाड़िया नागनाथ महादेव मंदिर मियाँ महादेव तरीके जाणीतु प्रख्यात एवं मंदिर छे, ज्यां कौमी एकतानो प्रतीक छे। अने अहीं लगभग 4-5 गामना आजूबाजूना गामडा जे छे ई श्रद्धाळुओ डेली आवे छे, अने महाशिवरात्रिना मेळो भराय छे अहीं, पछी श्रावण महिनाना जन्माष्टमीना मेळो भराय छे, अने जन्माष्टमीना मेळो भराय छे, पछी श्रावण महिनामां लगभग लुद्री पण थाय छे, ज्यां 200-300 માણસ જમી શકે તેવી વ્યવસ્થા પણ અહીંયા રાખવામાં આવી છે। અને આ મંદિર છે જે એ 200-300 વર્ષ જૂનો મંદિર છે, જે સુંદરજી શિવજી સોદાગરને પ્રસન્ન થયેલા છે મહાદેવ। એ આખા ચારે બાજુ સ્મશાન છે, કબ્રસ્તાન છે, એની વચ્ચે આ મંદિર આવેલો છે। અને સ્મશાન જે છે કબ્રસ્તાન એ પણ જે કોમી એકતાનો એવી રીતે જ બનેલો છે સ્મશાન, પણ જ્યાં બધી જ્ઞાતિના એક સાથે જ છે સ્મશાન। અને આ મિયાં મહાદેવ જે છે એ સુંદરજી શિવજી સૌદાગરને આપણે પ્રસન્ન થયેલા છે, એ સુંદરજી શિવજી સૌદાગર જુગારુ હતા, એ આપણે અહીંયા આવીને આ ઝાડ જે છે બાવળનો કંડ બાવળ એને નીચે બેસીને વિશ્રામ કરતા। મારું નામ મહેશ ગોસ્વામી, નાના બાળિયા, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ। આ તમે જોઈ શકો છો નાના બાળિયા મિયાં મહાદેવ જે કહેવાય છે એ લગભગ 200-300 વર્ષ જૂનો પૌરાણિક મંદિર છે, એ સમજી લો ને આપણે અહીંયા લગભગ આજુબાજુના 5-6 ગામના શ્રદ્ધાળુ લગભગ ડેલી આવે છે। ને આ મંદિર જે છે એ સુંદરજી શિવજી સૌદાગરને પ્રસન્ન થયા છે। મારું નામ બુકીરા સારિકા અબ્બાસ છે, હું નાના બાળિયા ગામમાં રહું છું, અને હું ભઠોર અમે અમારો પરિવાર ભઠોરપીર ગામ ભઠોરપીરની મુજાવર છીએ, અને જાડી બોરી અમે કરીએ છીએ ભઠોરપીર। સૌ પ્રથમ ભઠોરપીર એ નાના બાળિયા ગામ જે અત્યંત નાનું ગામ આવેલું છે, એમાં ભઠોરપીર આશરે 500 વર્ષ પહેલાં આવ્યા હતા, અને
ભટરપી એ મિયા મહાદેવના નામથી ઓળખાય છે. પહેલે પહેલે સૌ પ્રથમ ભાડિયા ગામ એ ખૂબ જ નાનું ગામ છે. એમાં પહેલે મિયા પહેલે મહાદેવ આવ્યા, મહાદેવ સ્વામી આવ્યા હતા. એને આશરે 700 વર્ષ પહેલાં એ આવ્યા હતા. એની પાછળ જે આપણે મિયા કહે, મિયા મિયાનું નામ ભટરપીર. ભટરપીર એ સિંધ પાકિસ્તાનના મીરપુર ભઠોરા ગામમાંથી આવ્યા છે, જેને પોતાની ફેમિલી સાથે અહીંયા નાના ભાડિયા ગામમાં આવ્યા હતા. અને નાના ભાડિયા ગામમાં એને જે અત્યંત નાનું ગામ આવેલું છે, નાના ભાડિયા ગામમાં એને મહાદેવ સ્વામીએ પોતાનો આશરો આપ્યો હતો. અને મહાદેવ સ્વામીએ આશરો આપ્યો હતો અને એક મિત્ર તરીકે અને નાના ભાઈ તરીકે એને આશરો આપ્યો હતો. એને પછી એને અહીંયા દરગાહ આવેલી છે જેને ભઠોરપીર નામથી ઓળખાય છે. અને આપણે તેમ કોમી એકતાના પ્રતીક તરીકે તેમને માનવામાં આવે છે. અને આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બારી આવેલી છે જે આજ સુધી ક્યારે બંધ થઈ શકતી નથી. પહેલે તો દરવાજો હતો અને હવે બારી બનાવવામાં આવેલી છે જે ક્યારે કોઈ કારણ કોઈ સંજોગ અનુસાર તે બંધ કરવામાં આવતી નથી. અને જો બંધ કરવામાં આવે તો આપમેળે ખુલી જાય છે. એ તમારું એને એકતાનું પ્રતીક માનવામાં આવે છે. અને પહેલે અહીંયા ભઠોરપીર અને મિયા ભઠોરપીર અને મહાદેવ સ્વામી એ મિયા મહાદેવ અહીંયા કાંઠા નીચે બેસી અને મેળાઓ કરતા હતા અને પોતાની વાતો કરતા હતા.